मित्रों यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने लईने नरसिम्हा रावे होश उड़ावी नाखे एवी भविष्यवाणी करी छे। पाकिस्तान ने लईने नरसिम्हा रावे शुं कह्युं छे, शुं इस्लाम उपर खतरो मंडराई रह्यो छे, शुं इस्लाम ज इस्लामना खात्मानुं कारण बनशे अने केवी रीते आखी दुनियाभरमां सनातन धर्मनी गूंज संभळाशे अने शुं योगी आदित्यनाथ हशे भारतना आगळना प्रधानमंत्री। आखरे केवी रीते पीएम नरेंद्र मोदीजी 2024 चूंटणी जीती चूक्या छे, आम छतां पण आवनारा समयमां ए प्रधानमंत्री नहीं रहे। तो चालो मित्रों बधा प्रश्नोना जवाब विस्तारथी जाणवानी कोशिश करिए। विडियो खूब ज खास छे माटे विडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। अने जो तमे आ चेनल उपर पहली वार आव्या छो तो हमणा चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण विडियो शुरू करिए। मित्रों एक समय हतो ज्यारे रूसना राष्ट्रपति व्लादिमीर पुतिन आखी दुनियाना सौथी लोक लाडीला नेता हता, सौथी मजबूत अने शक्तिशाळी नेता गणवामां आवता हता। पण आजनी तारीखमां आज समय छे भारतना यशस्वी प्रधानमंत्री नरेन्द्र मोदीजीनो। नरेन्द्र मोदी आजे एवी हस्ती बनी चूक्या छे के जेमना प्रशंसक अने आलोचक बन्नेनी संख्या खूब ज वधारे छे। नरेन्द्र मोदीजीने आजे आखी दुनियामां पसंद करवामां आवे छे। आखा विश्वभरमां नरेन्द्र मोदीजीनी लोकप्रियता लगातार वधती ज जई रही छे। विश्वपटल उपर भारत अने हिंदू धर्म ने असली ओळखाण अपावामां एक मोटो हाथ नरेन्द्र मोदीजीनो पण रह्यो छे। आ नरेन्द्र मोदीजीनो वर्चस्व ज छे के भारत ने आवनारा समयमां विश्व गुरु तरीके જોવામાં આવી રહ્યો છે। મિત્રો કદાચ તમે નહીં જાણતા હોય પણ અમેરિકામાં રહેવાવાળા નરસિમ્હા રાવ પોતાની ભવિષ્યવાણી અને પોતાના આધ્યાત્મિક જ્ઞાન માટે આખી દુનિયામાં આજે ફેમસ છે। નરસિમ્હા રાવે આઈઆઈટી મદ્રાસથી પોતાની એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી છે અને આ ટેકનોલોજીની સાથે સાથે સંસ્કૃત અને હિન્દીના એક મોટા વિદ્વાન માનવામાં આવે છે। સાથે સાથે આ જ્યોતિષી વિજ્ઞાનના પણ વિજ્ઞાતા છે અને પોતાના જ્યોતિષી જ્ઞાનના ચાલતા એમણે એક એપ પણ લોન્ચ કર્યું છે જેનું નામ છે જગન્નાથ હોરા। આજે મિત્રો નરસિમ્હા રાવ જેવા લોકોના કારણે જ અમેરિકા જેવા દેશોમાં પણ હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। એમણે ના તો ખાલી ઘણા બધા વિદેશીઓને સનાતન સાથે જોડવાનું કામ કર્યું છે પણ સનાતન ધર્મની શક્તિ અને પવિત્રતાથી લોકોને રૂબરૂ પણ કરાવ્યો છે। નરસિમ્હા રાવજીએ હમણાં સુધી ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે જે એકદમ સટીક સાબિત થઈ છે। વર્ષ 2024 નરેન્દ્ર મોદીજીને લઈને પણ નરસિમ્હા રાવે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી, જેમ કે વર્ષ 2024 ફરી એકવાર નરેન્દ્ર મોદી જ ભારત દેશના પ્રધાનમંત્રી બનશે અને આ ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઈ ચૂકી છે। આગળ એમણે જણાવ્યું છે કે વર્ષ 2024 ભારત માટે સફળતા અને અસફળતાઓથી ભરેલો વર્ષ રહેશે। 24માં ભારત દેશ સફળતાની નવી સીડીઓ ચડવાની કોશિશ કરશે, ત્યાં જ ઘણી બધી વિદેશી તાકતો અને ઘણી બધી ભારત દેશની અંદરની તાકતો એને પાછળ ખીચવાની પણ કોશિશ કરશે। સાથે સાથે ઘણા બધા નવા કામોમાં આપણા ભારત દેશને અસફળતાનો સામનો પણ આ ફેરે કરવું પડી શકે છે। આ સમય દરમિયાન સત્તાધારી બીજેપીને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે। અરાજક તત્વો પણ પોતાના ષડયંત્રમાં કામયાબ થઈ શકે છે। ભારત દેશમાં આતંકવાદી ગતિવિધિઓ વધી શકે છે અને સાથે સાથે ભારત દેશમાં આંતરિક દુશ્મનોની સાજિશ પણ થઈ શકે છે। બીજેપીની સત્તા ઉપર પણ ખતરો થશે પણ ફરી એકવાર બીજેપી બધાને હરાવી અને 2029 પણ સત્તા સંભાળશે। વાત કરીએ 2024 ચૂંટણી વિશે એમણે શું જણાવ્યું હતું, તો એમણે જણાવ્યું હતું કે 2024 ચૂંટણીમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ ભારત દેશના પ્રધાનમંત્રી બનશે। અહીંયા સુધી તો આ સાચું થઈ ગયું પણ આગળ એમણે કહ્યું છે કે આવનારા સમયમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કાર્યકાળના અધ વચ્ચે જ સત્તાની ચાવી યોગી આદિત્યનાથને આપી શકે છે અને યોગીને આવ્યા પછી બીજેપીને આગળના એક દશક સુધી હરાવવું એકદમ મુશ્કેલ બની જશે અને પીએમ નરેન્દ્ર મોદી પોતાનો આ કાર્યકાળ પૂરો નહીં કરી શકે આનો સૌથી મોટો કારણ છે એમની ઉંમર અને એમનો સ્વાસ્થ્ય। નરેન્દ્ર મોદીજી પોતાનો ત્રીજો કાર્યકાળ અધૂરો છોડી દેશે અને સ્વેચ્છાથી ભારતની કમાન એક યોગીના હાથમાં આપી દેશે। પ્રધાનમંત્રીનો પદ છોડ્યા પછી નરેન્દ્ર મોદીજી કાં તો રાષ્ટ્રપતિનો પદ સંભાળશે અને ના તો પછી આધ્યાત્મિક દુનિયામાં પોતાની નવી ઓળખાણ બનાવી શકે છે। મિત્રો અહીંયા યોગી પુરુષ બીજા કોઈ નહીં પણ યોગી આદિત્યનાથ હોઈ શકે છે, જે વર્તમાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો પદ સંભાળી રહ્યા છે, જે સંસારિક જીવનથી દૂર આધ્યાત્મિક અને રાજનીતિની દુનિયામાં પોતાની પકડ બનાવીને બેઠા છે અને આના કારણે યોગી આદિત્યનાથને દેશના ઘણા બધા લોકો પસંદ પણ કરે છે અને ઘણા બધા લોકો યોગી આદિત્યનાથને આવનારા સમયમાં દેશના પ્રધાનમંત્રી તરીકે જોવા પણ માંગે છે અને નરસિમ્હા રાવજીના અનુસાર જો આવનારા સમયમાં
योगी आदित्यनाथ भारत देश प्रधानमंत्री बने छे तो विपक्ष की गेंग माटे खूब ज वधारे मुश्किल थवानुं छे। कारण के मित्रों पछी योगी आदित्यनाथ ना आव्या पछी भारत की राजनीति में बीजेपी ने हटावू लगभग 10-15 वर्षों सुधी एकदम मुश्किल कार्य बनी जशे। पण आवनारा समय में भारत देश की सत्ता कोना हाथ में हशे तो आवनारो भविष्य ज आपणने जणावशे। नरसिम्हा रावे खाली नरेन्द्र मोदी जी ने लईने ज भविष्यवाणी नथी करी पण भारतना पाड़ोशी देश पाकिस्तान अने बीजा अन्य घणा मुद्दाओ उपर पण पोतानी राय आपी छे। जेम के जो पाकिस्तान उपर करवामां आवेली एमनी भविष्यवाणीओने आपणे जोईए तो 2024 अंत आवता आवता पाकिस्तानना टुकड़ा थई जशे। पीओके फरी एक वार भारत में एंट्री करी सके छे, भारत में वापसी करी सके छे। त्यां ज आवनारा युद्ध में भारत अने इजरायल विश्व शक्तिनी रीते आगळ आवी सके छे। मित्रों अहीं पाकिस्तानना हालत वर्तमान समय में केवी रीतना छे आ तो आपणे बधा जाणीए छीए, आ कोईनाथी संतायेली वात नथी। त्यांना लोको अने त्यांनी सरकार केवा खराब समयमांथी पसार थई रह्या छे आ वात बधा लोको जाणे छे। त्यां ज हवे पाकिस्तानमां आतंकवादी गतिविधिओ पण पग पसारो करी रही छे अने जो आवनारा समयमां आवुं ચાલતું રહ્યું તો નરસિમ્હા રાવની પાકિસ્તાનના ટુકડા થવાની ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઈ જશે। અને મિત્રો જો આપણે આનું ઉદાહરણ જોઈએ તો પાકિસ્તાનના બલુચિસ્તાનના લોકો અલગ દેશ બલુચિસ્તાનની માંગ કરી રહ્યા છે અને સિંધ પ્રાંતના લોકો પણ અલગ દેશ સિંધ દેશની વાત કરી રહ્યા છે। જ્યારે મિત્રો ગિલગિટ બાલિસ્તાન જે પાકિસ્તાન અધિકૃત કશ્મીરનો હિસ્સો છે અહીંયા પણ એક લાંબા સમયથી અલગ દેશ બનાવવાની માંગ ચાલી રહી છે। આ લોકો વિચારે છે કે બધા મળીને બલવારિસ્તાન નામનો એક નવો દેશ બનાવી નાખે, મતલબ કે જો આવનારા સમયમાં પાકિસ્તાન તૂટ્યો તો ઘણા બધા ટુકડાઓમાં વિભાજિત થશે અને પાકિસ્તાન પોતાના નામો નિશાના દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે। ત્યાં જ પીઓકેનો જે હિસ્સો છે એ ફરીવાર ભારતમાં આવી જશે અને મિત્રો વાત જ્યાં ભારત અને ઇઝરાયલના શક્તિશાળી રૂપમાં ઉભરવાની વાત છે તો આજની તારીખમાં ઇઝરાયલ જે ઈરાન અને તમામ મુસ્લિમ દેશોની રડાર ઉપર છે। મિત્રો અહીંયા ઇઝરાયલની શક્તિ હિંમત અને કાબિલિયતના વખાણ કરવા પડશે। પોતાના લોકો ઉપર થયેલા અત્યાચારો માટે ઇઝરાયલ બરાબર રીતે પોતાની આવાજ ઉપાડી રહ્યો છે। ત્યાં જ વાત જો આપણા ભારત દેશની કરીએ તો આજની તારીખમાં ભારત દેશને તો આખી દુનિયા વિશ્વગુરુ તરીકે જોઈ જ રહી છે। ક્યાંક ને ક્યાંક ભારત પણ વિશ્વગુરુ બનવા બાજુ આગળ વધી ચૂક્યો છે પણ મિત્રો જે ચીન છે એ ભારત દેશ માટે મુસીબતો ઊભી કરી શકે છે। નરસિમ્હા રાવજીના અનુસાર વર્ષ 2024 ચીન જે છે એ ભારત માટે મુસીબતો ઊભી કરવામાં સફળ રહી શકે છે। એટલા માટે જરૂરી છે કે આજની તારીખમાં ચીનને હમણાંથી જ કંટ્રોલમાં રાખવામાં આવે। ચીનના ભારતની વિરોધમાં ષડયંત્ર, ઘૂસપેઠ અને ગલવાન ઘાટીમાં બનેલી ઘટનાને તો આપણે બધા જાણીએ જ છીએ અને હમણાં કેવી રીતે ભારત દેશને ચીન પછાડવા માંગે છે આ આપણે માલદીવની હરકતોને જોઈને આનો અંદાજો આપણે લગાડી શકીએ છીએ। એટલા માટે ખૂબ જ જરૂરી છે કે ચીનને બિલકુલ પણ હલકામાં ન લેવું જોઈએ અને એના વિરોધમાં ભારતને હંમેશા તૈયાર રહેવું જોઈએ। નરસિમ્હા રાવની આગળની ભવિષ્યવાણીમાં મિત્રો ઇસ્લામ સંતાયેલો છે, એમના અનુસાર વર્ષ 2040 સુધી ઇસ્લામનો ખાત્મો થઈ જશે અને આનું સૌથી મોટું કારણ ઇસ્લામની અંદર જ સંતાયેલી કટ્ટરપંથી વિચારધારા અને એની ક્રૂરતા હશે। આનાથી પરેશાન થઈને મુસ્લિમો ઇસ્લામને છોડીને પૂરી રીતે નાસ્તિક બની જશે અને આપણું જે મહાન સનાતન ધર્મ છે એનો આખા વિશ્વમાં પ્રચાર પ્રસાર થશે। કારણ કે સનાતન ધર્મમાં નાસ્તિકો અને વૈજ્ઞાનિક મૂલોને સંતુષ્ટ કરવામાં સફળ રહેશે। આવી રીતે આવનારો જે યુગ હશે એ સનાતનનો યુગ હશે, આખી દુનિયા સનાતનને અપનાવવાનું ચાલુ કરી દેશે અને ભારત દેશની શક્તિ વધતી જશે અને આપણો જે ભારત દેશ છે એ આવનારા સમયમાં વિશ્વગુરુની રીતે આખી દુનિયાનું નેતૃત્વ કરી શકે છે। પણ મિત્રો આ બધાની વચ્ચે આખી દુનિયાભરમાં ખરાબ અર્થવ્યવસ્થા, નાસ્તિકતા અને અસ્થિરતાનો ડાયરો જે છે એ વધી જશે પણ વર્ષ 2030 આવતા આવતા બધી સમસ્યાઓ સનાતન ધર્મની અંદર સમાઈ જશે, દુનિયા સનાતનના રસ્તાથી પોતાને બદલશે અને સનાતન બની જશે। પણ આખી દુનિયાભરમાં સનાતનની લહેર આવવાથી પહેલાં આ દુનિયાને વિશ્વયુદ્ધમાંથી પણ નીકળવું પડશે। હા મિત્રો, ઘણા બધા ભવિષ્યવક્તાઓની જેમ નરસિમ્હા રાવે પણ ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી કરી છે। નરસિમ્હા રાવજીએ પણ પોતાની ભવિષ્યવાણીમાં વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો છે અને સાથે દાવો કર્યો છે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં યોગી આદિત્યનાથનો એક મોટો રોલ હોઈ શકે છે। મિત્રો 1914થી કરી અને 1918 સુધી આ દુનિયામાં પહેલો વિશ્વયુદ્ધ ચાલ્યો, દુનિયાએ પહેલો વિશ્વયુદ્ધ જોયો અને એના પછી આવ્યો વર્ષ 1939 જેમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને લગભગ 1945 સુધી આ વિશ્વયુદ્ધ ચાલ્યો।
પણ મિત્રો હવે જો ત્રીજો વિશ્વયુદ્ધ થયો તો આની પાછળ કોઈની હત્યા કે પછી યુદ્ધનો એલાન નહીં હોય પણ આનો સૌથી મોટો જે કારણ હોઈ શકે છે એ છે ધર્મ। हाँ मित्रों धर्म हसे त्रीजा विश्वयुद्धनो कारण ने आवुं अमे नहीं पण घणा बधा मोटा मोटा भविष्यवक्ताओनो पण आज केवुं छे अने मोटा मोटा जाणकारोना अनुसार पण जो कहेवामां आवी रह्युं छे के जो दुनिया में त्रीजा विश्वयुद्धनी शुरुआत थई तो आनो जे सौथी मोटो कारण हशे आजनी तारीख में धर्म हशे अने क्यांक ने क्यांक आना सबूत पण आपणने जोवा मळी रह्या छे। आजनी तारीख में एक कट्टरपंथी विचारधारावाळा लोको केवी रीते आखी दुनिया में मारकाट मचावीने राख्युं छे पोताना धर्म ने आखी दुनिया में स्थापित करवा मांगे छे। हमणानी जे ताजी घटना छे अमेरिका में एक मुस्लिम युवक उपर कोर्टे ज्यारे फैसलो संभळाव्यो तो ई मुस्लिम युवके जज उपर ज हमलो करी नाख्यो। फ्रांस में ओलिम्पिक्स थी पहला ज रेल नेटवर्क ने पूरी रीते क्षतिग्रस्त करी देवामां आव्यो। केनेडा जेवा देशों में हलाला नियमों ने पास करवानी तैयारी थई रही छे। आखा यूरोपे ज्यारे क्यारेक कट्टरपंथीओ ने सहारो आप्यो हतो एमनी मदद करी हती ईज कट्टरपंथीओ हवे यूरोप ने युद्धनी आगमां नाखवा माटे तैयार बैठा छे अने आ खाली विदेशों सुधी सीमित नथी। आपणा भारत देश में जोईए तो भारत देश में पण आजनी तारीख में तस्वीर कंईक आवी ज छे अने भारतना पाड़ोशना देशों में पण तमे जुओ बांग्लादेश में जुओ अफगानिस्तान में जुओ पाकिस्तान में जुओ कट्टरपंथी विचारधारावाड़ा लोग केवी रीते आक्रमण पर आक्रमण करवा माटे तैयार बैठा है। मित्रों अपने बधा पोतपोताना धर्म ने लईने खूबज सीरियस छीए नो डाउट गमे ई व्यक्ति होय एनो गमे ई धर्म होय अने एनो पछी साफ साफ परिणाम जे छे राजनीति में पण जोवा मळे छे। जेम के आजनी तारीख में राहुल गांधी ने लई लो तो राहुल गांधी क्यांक ने क्यांक मुस्लिम विचारधारा पोताना मन में लईने चाले छे आ वात में कोई पण शंका ने स्थान नथी। राहुल गांधी कट्टरपंथी मुस्लिम विचारधारा ने सपोर्ट करे छे तो देशना प्रधानमंत्री नरेन्द्र मोदी क्यांक ने क्यांक हिंदू धर्मनो पालन करे छे क्यांक ने क्यांक शुं करे ज छे पण आपणो जे भारत देश छे ई आ बन्नेनो संगम छे अने खाली हिंदू मुस्लिमनो नहीं अहींया हिंदू मुस्लिम शीख ईसाई बधानो संगम छे आपणो आ भारत देश। अपना भारत देश में इवन हरेक घर में अलग अलग आइडियोलॉजी व्यक्ति रहे छे। कोई नो विश्वास सिखिज्म में छे कोई के ईसाई छे कोई के मुस्लिम धर्म ने माने छे कोई के हिंदू बनवा मांगे छे तो घना बधा एवा पण लोको छे जे कोई पण धर्म ने नथी मानता। आ देश में हिंदू आज बहुसंख्यक छे पण आम छता पण हिंदू बधा धर्मों सम्मान करे छे बधाने एमनी मनमर्जी अनुसार अपने फैसला लेवानो अने काम करवानो अधिकार आपीए छीए अने आज तो सनातन धर्म छे अने आपणने आपणो सनातन धर्म आज शीखवाड़े छे पण बधा व्यक्तिओ आपणा जेवा नथी हरेक व्यक्तिना अलग अलग धर्म छे अने एटला माटे ई व्यक्ति सपोर्ट पण ई धर्म ने करे छे जेनो ई पोते छे। जेम के राहुल गांधी जो मुस्लिमों माटे कोई सारी स्कीम लई आवे आरक्षण में एमने स्कीम आपे तो बधा मुस्लिम जे छे ई राहुल गांधी साथे जशे ई राहुल गांधी ने वोट आपशे पण राहुल गांधी जो मुस्लिमों ने आपे ने हिंदुओं ने न आपे तो हिंदू तो एनाथी नाराज थवाना ज छे अने आवी रीते जो नरेन्द्र मोदी हिंदुओं माटे कंईक सारूं करे छे हिंदुओं माटे सारूं विचारे छे तो मुस्लिम तो एनाथी नाराज थवाना ज छे अने आनो जे सीधो सीधो असर पड़े छे ई चूंटणी में जीत के हार उपर पड़े छे। जेम के आज हमणा 2024 नी चूंटणी में आपणने जोवा पण मळ्युं छे पण केवी रीते आ स्ट्रेटजी ने जाण्या पहेला आ वीडियो ने लाइक अने शेर करी नाखजो। मित्रों तमने बधाने 2014 अने 2019 में भारतीय जनता पार्टी मतलब के बीजेपी नी जीत तो तमने याद ज हशे भारी मेजोरिटी साथे 2014 अने 2019 नी चूंटणी जीत्या पछी पीएम नरेन्द्र मोदीए 2024 માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો અને આ જે નારો આવ્યો હતો એમાં મિત્રો જરૂર નરેન્દ્ર મોદીજીને એમ લાગ્યું હશે કે હિન્દુ તો બીજેપીને વોટ કરવાનો જ છે અને હિન્દુએ બીજેપીને વોટ કર્યો પણ છે પણ આમ છતાં પણ 2024ની આ ચૂંટણીમાં જેવી રીતે રાહુલ ગાંધીએ કૂટનીતિ કરી તો 400 તો શું બહુમતનો આંકડો પણ બીજેપી પહોંચી ન શકી। હવે આને હું રાહુલ ગાંધીની કૂટનીતિ શું કામ કહી રહ્યો છું તો આને જરાક ધ્યાનથી સમજજો। જુઓ 2014 અને 2019માં રાહુલ ગાંધીએ સારી રીતે નોટિસ કરી લીધો હતો કે મોદીજીનો જે વોટ બેંક છે એ હિન્દુ છે હિન્દુ હંમેશા મોદીજીને જ વોટ આપવાના છે અને એટલા માટે રાહુલ ગાંધીએ ચૂંટણી જીતવા માટે આ વખતે શું કર્યું તો 2024માં રાહુલ ગાંધીએ હિન્દુઓને જ વેંખી નાખવાની કોશિશ કરી। હવે જુઓ ધર્મના નામ ઉપર તો ક્યારે પણ હિન્દુને વેંખી ન શકાય આ વસ્તુ રાહુલ ગાંધી બરોબર રીતે જાણે છે અને એવામાં મગજ વાપરવામાં આવ્યું અને જેમ કે કોંગ્રેસની એક હંમેશાની વિચારધારા રહી જ છે કે હિન્દુઓને જાત પાતમાં વેચી નાખવું। કોંગ્રેસે આવું શું પહેલી વાર નથી કર્યું કાંઈ કોંગ્રેસે ઇતિહાસમાં ઘણી વાર આવું કર્યું છે તો 2024ની ચૂંટણીમાં હિન્દુઓને જાત પાતના નામ ઉપર તોડી નાખવામાં આવ્યું જે ખૂબ જ સરળ વસ્તુ છે। આપણે બધા જાણીએ છીએ કે હિન્દુઓમાં જાતિવાદ જે છે એ સદીઓથી ફેલાયેલો છે જાતિવાદ આમ તો મુસલમાનોમાં પણ
છે પણ એમની ક્યારે જાતિ જનગણનાની વાત નથી થતી જાતિ જનગણના અહીંયા ખાલી હિન્દુ માટે જ છે અને હિન્દુઓને જાતપાતમાં વેંખી નાખવું ખૂબ જ સરળ વસ્તુ છે અને આ જ વાતનો ફાયદો વર્ષ 2024ની ચૂંટણીમાં પણ ઉપાડવામાં આવ્યો મોદીજી તમને વેંખી નાખશે સંવિધાન ખતરામાં છે આરક્ષણ ખતમ થઈ જશે વગેરે વગેરે પણ આજની તારીખમાં વિપક્ષને એ વાત પણ સમજવાની જરૂર છે કે કટ્ટરપંથી વિચારધારા આજની તારીખમાં ભારતમાં એટલી ગંદી થઈ રહી છે કે જો એમને મોકો મળશે તો એ મારકાટ કરીને પણ ભારત દેશ ઉપર પોતાનો કબજો જમાવવાની કોશિશ જરૂર કરશે જેમ કે આપણે ઇતિહાસમાં આપણા ભારત દેશમાં જોઈ ચૂક્યા છીએ બાંગ્લાદેશમાં આજે જે થઈ રહ્યું છે આ વાત કોઈનાથી સંતાયેલી નથી અફઘાનિસ્તાનમાં શું થયું પાકિસ્તાનમાં આજે હિન્દુ કેટલા બચ્યા છે તો આ જે ઇસ્લામિક દેશો છે આપણા પાડોશના એમાં આજની તારીખમાં હિન્દુઓ ઉપર કેવી રીતના અત્યાચાર થઈ રહ્યા છે આપણે આપણી આંખોથી જ જોઈ રહ્યા છીએ ને અને આવી રીતે જો કોંગ્રેસ પાર્ટી ખુલ્લી રીતે આવી રીતની વિચારધારાને સપોર્ટ કરવામાં લાગી પડી છે તો જરાક આજે ભારતના હિન્દુને પણ વિચારવાની જરૂર તો છે જ યુરોપીય દેશોને લઈ લો યુરોપીય દેશોમાં જે કટ્ટરપંથી વિચારધારાવાળા લોકોએ જે આતંક મચાવીને રાખ્યો છે એને પણ આપણે નજરઅંદાજ ન કરી શકીએ અને એટલા માટે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને આ વાતને સમજવાની જરૂર છે કે જો કટ્ટરપંથી વિચારધારાને હવા આપવામાં આવી તો આ આંધીમાં મિત્રો ભારત દેશના હિન્દુઓના નામો નિશાન હંમેશા હંમેશા માટે ભૂંસાઈ જશે અને આ વિચારધારાના સમર્થનમાં રાહુલ ગાંધી તો ખુલ્લી રીતે ઊભા જ છે પણ અહીંયા વિપક્ષને એ વાત ન ભૂલવી જોઈએ કે જો એમનો રાજ સ્થાપિત થઈ ગયો કટ્ટરપંથીઓએ જો એમનો રાજ સ્થાપિત કરી નાખ્યો તો પછી એમને સપોર્ટ કરવાવાળાને પણ પછી નીચે જોઈને જ ચાલવું પડશે અને જો આપણે આજની સ્થિતિને જોઈએ તો ભારત દેશમાં જેવી રીતની ગંદી રાજનીતિ થઈ રહી છે ભવિષ્યમાં આ વસ્તુ ભારતમાં થઈ પણ શકે છે કારણ કે જેવી રીતના હથકંડા વિપક્ષ આજમાવી રહ્યો છે બીજેપી ઉપર આવનારા સમયમાં ખતરો વધારે છે હમણાં થોડાક દિવસની ઘટના છે ને આપણે બધા જોયું ભારતની સ્ટોક માર્કેટને પાડવાની કોશિશ કરવામાં આવી હિન્ડનબર્ગની રિપોર્ટ આવે છે રાહુલ ગાંધીનો પણ વિડીયો આવે છે અને પૂરેપૂરી કોંગ્રેસ આની સાથે જોવા મળે છે અને કેવી રીતે ભારતની સ્ટોક માર્કેટને પાડવાની કોશિશ કરવામાં આવે છે બધા આપણે બધા જોઈ ચૂક્યા છીએ તો આવી રીતે જોવામાં આવે તો ખાસ કરીને નરેન્દ્ર મોદીજી માટે આવનારો સમય જે છે એ ખતરાથી ભરાયેલો છે કારણ કે ભારતનો વિપક્ષ સત્તામાં આવવા માટે ગમે એ વસ્તુ કરવા માટે તૈયાર છે પછી ભલે ભારતને વેચવું શું કામ ન પડે અને આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2024માં નરેન્દ્ર મોદી કેવી રીતે પ્રધાનમંત્રી બની શક્યા છે જો એક બે દળ પણ ભાજપને પીઠ દેખાડી દે તો સરકાર બનવી મુશ્કેલ વાત હતી પણ સારી વાત એ છે કે આવું થયું નહીં લગાતાર ત્રીજી વાર નરેન્દ્ર મોદીજી આ ચૂંટણી જીત્યા પણ હવે આ 5 વર્ષના કાર્યકાળને પૂરો કરવો ખૂબ જ વધારે મુશ્કેલ સાબિત થવાનો છે ખાસ કરીને વિપક્ષ અને આ દેશમાં જે કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો છે એ સરકાર માટે ખૂબ જ મોટી મોટી મુસીબતો લાવી શકે છે મોદીજીના પ્રધાનમંત્રીના પદ ઉપર પણ ખતરો આવી શકે છે બની શકે કે મોદીજી 5 વર્ષનો આ કાર્યકાળ પૂરો જ ન કરી શકે જો આવું થશે તો પછી વર્ષ 2029થી પહેલાં ચૂંટણી થશે અને પછી ચૂંટણીમાં જીત ભાજપની ભલે ન થાય ગમે એ દળની જીત થાય પણ ભારત દેશ ઉપર ખતરો બહુ મોટો હશે યુદ્ધનો ખતરો સામ્યવાદનો ખતરો પોતાની તેરીનો ખતરો અને આવી બધી જે ઘટનાઓ છે એ દેશમાં દંગા અને નફરતની અગ્નિને ભડકાવવાનું કામ કરશે અને જો આવું થયું તો આજે એકતાની મિસાલ આપતો આપણો ભારત દેશ આવનારા સમયમાં પોતાના કાલને જોશે અને એ પણ ભયંકર અંદાજમાં વિદ્વાનોની માનીએ તો આવનારા સમયમાં ધર્મના નામ ઉપર એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થશે કે ના તો ખાલી ભારત પણ એ પછી આખી દુનિયા માટે ખૂબ જ મોટો ખતરો બની જશે અને મિત્રો આવું 100% થશે પણ કારણ કે જ્યારે ધર્મની સ્થાપના થઈ રહી હોય છે ત્યારે અસુરી શક્તિઓ પણ ખૂબ જ વધારે પ્રબળ હોય છે ઉદાહરણ માટે તમે મહાભારતને લઈ લ્યો જ્યાં કૌરવો પાસે શક્તિની કોઈ પણ અછત નહોતી રામાયણ કાળમાં પણ રાવણ પાસે અસીમ શક્તિઓ હતી આવી જ રીતે વર્તમાન સમયમાં અસુરી શક્તિઓ અને ઘણા બધા ઇલાકા એવા છે ઘણા બધા એવા દેશો છે કે જ્યાં સત્તા એવા લોકોના હાથોમાં આવી ગઈ છે જે દુનિયાની અસુરી શક્તિઓ મતલબ કે ખોટી વિચારધારાને ફેલાવવાની કોશિશ કરશે આના લીધે ભયંકર યુદ્ધની સ્થિતિ બની શકે છે ભયંકર તબાહી ઉપડી શકે છે જેમાં લોકો જે છે એ પૂરી રીતે કીડી માકુડાની જેમ મરી જશે અને આનો અસર ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ જોવા મળી રહ્યો છે કારણ કે અહીંયા પણ ભારતની સત્તા ઉપર કટ્ટરપંથી વિચારધારા રાખવાવાળા લોકોની નજર છે અને એ ગમે એવી પરિસ્થિતિમાં ભારતની સત્તામાં આવવા માંગે છે એક તો નેતાએ હમણાં જ કીધું હતું ને કે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ ભારતમાં પણ થશે મતલબ કે એમની માનસિકતા જુઓ એ સીધે સીધો લોકોને એમ કટ્ટરપંથી વિચારધારાવાળા લોકોને એમ કહી રહ્યા છે કે
तमने पण आ वस्तु करवी जोईए भारत देश में। मतलब कि आवा लोकोनी विचारधारा केटली खराब थई चूकी छे, खुल्लेआम कहेवामां आवी रह्युं छे के जे बांग्लादेश में थयुं छे ए भारत में पण थशे। मतलब के आवी रीते कट्टरपंथी शुं भारत में पण हमलो करशे? तो जे लोको आवी वातो करी रह्या छे ए असल में तो आवी रीतना कट्टरपंथी लोकोना सपोर्ट में ज ऊभा छे ने, अने एटला माटे आवा खराब समय में आपणने एक थवानी जरूर छे। जो तमे आ देश अने मानव सभ्यता ने बचावा मांगो छो ने तो तमने हिंदू आइडियोलॉजी नहीं पण सनातन विचारधारा ने अपनावुं पड़शे। कारण के सनातन विचारधारा एक एवी विचारधारा छे जे कोई धर्म जात पात उपर नहीं पण मानव कर्तव्य सेवा भाव में विश्वास राखे छे, अने एटला माटे हिंदुओं ने एक थवुं पड़शे। कट्टरपंथी विचारधारा राखवा वाला लोको थी आ देश ने बचावुं पड़शे। भारतना हिंदू भाईओनी हालत बांग्लादेशना हिंदुओ जेवी न थाय। आपणने कोई धर्म के जात पातना नाम उपर वेंखी शके एटला माटे आपणने आपणनी विचारधारा बदलवी पड़शे। कारण के कोई पण नानो मोटो नथी होतो, माणस माणस होय छे, जेने बनावाथी पहेला भगवाने पण नथी विचार्युं। जो भगवाने माणसमां कोई भेदभाव नथी कर्यो तो आपणे शुं काम करी रह्या छीए? आ पृथ्वी उपर खाली ने खाली माटीना पुतळाओने मकानोनी अंदर जग्या मली छे बस, बाकी आपणुं वधारे काई पण नथी। अने एक ने एक दिवस क्यारेक ने क्यारेक तो जेम आपणे खाली हाथा दुनियामां आव्या छीए एवी ज रीते खाली हाथ ज जवानुं छे, कोईने काई पण लईने नथी जवानुं। माटीथी बनेला माटीमां ज मळी जवाना छे, पण आपणने माणसाई पण भूलवी न जोईए। कट्टरपंथी विचारधारा राखवावाळा लोको बनी शके के आजे आ देश उपर पोतानो राज करी ले, पण कोईना पण दुखो उपर ऊभो करवामां आवेलो महल वधारे दिवसो सुधी टकी नथी शकतो। मुगल होय के तुर्क होय, गुलाम होय के तुगलक होय, बधानो अंत थयो छे। कारण के हरेक वंशे कोईक ने कोईक नो शासन उजाड़ी अने त्यां पोतानी सत्ता स्थापित करी हती। तो मित्रों, आशा राखीए छीए के आजनो आ वीडियो ने आ वीडियो पाछळनो अमारो आ संदेश तमने पसंद आव्यो हशे। आजनो आ वीडियो तमने केवो लाग्यो छे नीचे कॉमेंट सेक्शन में लखीने जणाववा खास विनंती। जो वीडियो पसंद आव्यो छे तो आ वीडियो ने खाली तमारा सुधी सीमित न राखता तमारा मित्रों साथे परिजनों साथे व्हाट्सअप उपर फेसबुक उपर यूट्यूब उपर जेटलो बनी सके वधारे में वधारे आ वीडियो ने शेर जरूर करजो। तो आजना वीडियो में आटलुं ज, हवे आपणे मळीशुं फरीवार एक नवा वीडियो साथे। धन्यवाद।